રેણુના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા હતા તેનો પતિ ઓછો બોલતો હતો પણ ખૂબ જ નમ્ર અને સંસ્કારી હતો રેણુ રેણુનો પતિ તેના સાસુ સસરા અને એક નાનકડી દીકરી એક સંપૂર્ણ પરિવાર હતો જેઓ ખુશીથી દિવસો પસાર કરી રહ્યા હતા આજે રેણુ બેઠી બેઠી ભૂતકાળ વિશે વિચારી રહી હતી કે કેવી રીતે તેના પિતાએ પોતાના જમાઈના અકાઉન્ટમાં પૂછ્યા વગર ત્રીસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા જેથી તેની પુત્રી ખુશ રહે તેના માતા પિતાએ તેના લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા રેણુના લગ્ન ખૂબ જ આનંદથી થયા હતા બસ વાત આ નહોતી મુદ્દો એ હતો કે રેણુના ભાઈએ તેના માતા પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા કારણ કે તેઓએ રેણુના લગ્નમાં જે કંઈ હતું તે બધું જ ખર્ચી નાખ્યું તો પછી બાળકો શા માટે તેમના માતા પિતાને ટેકો આપવાનું કરે રેણુના માતા પિતા મંદિરમાં રોકાયા હતા રેણુ આજે તેમને મળવા આવી હતી અને ખૂબ જ ઉદાસ લાગી રહી હતી છેવટે તો તે એક દીકરી હતી ને તે તેના માતા પિતા માટે કેવી રીતે દુઃખી ન થઈ શકે તેને ખૂબ જ લાડ સાથે ઉછેરવામાં આવી હતી તેના પિતાએ તેને પોતાની ઢીંગલીની જેમ રાખી હતી આજે એ જ મા બાપ મંદિરના કોઈ ખૂણામાં ભૂખ્યા તળસ્યા પડ્યા હતા રેણુ તેના પતિ સાથે વાત કરવા માગતી હતી તે તેના માતા પિતાને ઘરે લઈ આવવા માગતી હતી પરંતુ તે હિંમત ભેગી કરી શકતી ન હતી કારણ કે તેનો પતિ ખૂબ જ ઓછું બોલતો હતો અને મોટે ભાગે મૌન જ રહેતો હતો રાત પડી ગઈ અને રેણુનો પતિ અને આખો પરિવાર જમવાના ટેબલ ઉપર બેઠા હતા રેણુએ ડરતા ડરતા પૂછ્યું સાંભળો ને ભાઈ અને ભાભીએ મમ્મી પપ્પાને ઘરની બહાર કાઢી મૂક્યા છે તે મંદિરમાં રહે છે જો તમે કહો તો હું તેમને ઘરે લાવી શકું રેણુના પતિ કંઈ બોલ્યા નહીં અને જમવાનું પતાવીને પોતાના રૂમમાં ગયા બધા જમી રહ્યા હતા પણ રેણુના મોઢામાંથી એક પણ કોળીઓ ઉતરતો ન હતો તેને માત્ર એક જ ચિંતા હતી કે હવે શું થશે તે કંઈ બોલી નહીં રેણુ અશ્રુભીની આંખે બધાને ભોજન પીરસતી હતી થોડી પછી રેણુનો પતિ રૂમમાંથી બહાર આવ્યો અને રેણુના હાથમાં નોટોનું બંડલ આપ્યું અને કહ્યું આનાથી મમ્મી પપ્પા માટે ઘર ખરીદજે અને તેમને કહેજે કે કંઈ પણ ચિંતા ન કરે હું છું જ રેણુએ અટકાવીને કહ્યું આટલા પૈસા ક્યાંથી લાવ્યા રેણુના પતિએ કહ્યું આ તારા પિતાએ આપેલા પૈસા છે તે મારા નહોતા તેથી મેં તેનો સ્પર્શ પણ કર્યો ન હતો તેમણે મને બળપૂર્વક આ પૈસા આપ્યા હતા કદાચ તે જાણતા હતા કે એક દિવસ આવી વસ્તુ થશે રેણુના સાસુ અને સસરા તેમના પુત્ર તરફ ઘરોભરી નજરે જોવા લાગ્યા અને તેમના પુત્રએ તેમને કહ્યું મમ્મી પપ્પા બધું બરાબર છે ને તેના માતા અને પિતા બોલ્યા બહુ ઉમદા વિચાર છે દીકરા અમને ખબર છે કે વહુના માતા પિતાને ઘરે લાવે તો તેના માતા પિતા શરમથી અહીં રહી ન શકત તેમની પુત્રીના ઘરે રહેવા માટે તેમના માથા શરમથી ઝૂકી જાત અને જીવી શકે નહીં તેથી જ અલગ ઘર લેવાનો નિર્ણય બરાબર છે અને જ્યાં સુધી આ પૈસાની વાત છે આ પૈસાની અમને ક્યારેય જરૂર પડી નથી ખુશ રહો દીકરા રેણુ અને તેના પતિ સિવાય બધા સૂઈ ગયા રેણુના પતિએ ફરી કહ્યું તારે વધુ પૈસાની જરૂર હોય તો મને કહેજે અને તારા માતા પિતાને બિલકુલ ન કહેતી કે તારી પાસે ઘર ખરીદવા પૈસા ક્યાંથી આવ્યા પૂછે તો કોઈ કાઢી લેજે નહીં તો તેઓ મનમાં પોતાને રહેશે ઠીક છે હવે હું સૂઈ જાઉં છું મારે સવારે ઓફિસ જવાનો છે રેણુનો પતિ રૂમમાં ગયો અને રેણુ પોતાની જાતને કોસવા લાગી પતિએ તેના પિતાનું બધું લઈ લીધું દહેજના પૈસા તેઓ મદદ કરશે નહીં મારે મદદ કરવી પડશે નહીં તો હું પણ તેમના માતા પિતાની સેવા નહીં કરીશ આવા બધા વિચારો રેણુ કર્યા કરતી હતી રેણુ બધું સમજી ગઈ હતી કે તેનો પતિ ઓછું બોલે છે પણ તેના કરતાં વધારે સમજે છે રેણુ ઊભી થઈ અને તેના પતિ પાસે માફી માંગવા ગઈ તેણે તેના પતિને બધું જ કહ્યું તેના પતિએ કહ્યું કોઈ વાંધો નહીં જો હું તારી જગ્યાએ હોત તો મેં પણ આવું જ વિચાર્યું હોત રેણુની ખુશીની કોઈ સીમા ન હતી એક તરફ તેના માતા પિતાની મુશ્કેલી દૂર થઈ ગઈ હતી તો બીજી તરફ તેના પતિએ પણ તેને માફ કરી દીધી હતી રેણુ ખુશ અને શરમાતી તેના પતિને કહ્યું શું હું તમને ભેટી શકું તેના પતિએ હસીને કહ્યું હું મારા કપડાં ગંદા કરવા નથી માગતો અને બંને હસવા લાગ્યા અને કદાચ રેણુ સમજી ગઈ હતી કે તેનો ઓછો બોલનાર પતિ તેને વધારે પ્રેમ કરે છે